नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विज्ञान प्रवाहना त्रीजा लेक्चर में आप सभी मित्रों हार्दिक स्वागत है। तमे अगाऊ लेक्चर नंबर 2 निहार्यो छे अने तेनो गहनतापूर्वक अभ्यास कर्यो छे। मित्रों, ए लेक्चर में आपणे छेल्ले जोई गया था लघु बीजाणु जनन सुधीनो पॉइंट त्यां आपणे पूरो कर्यो हतो અને એમાં આપણે છેલ્લે ચર્ચા કરી હતી અને મેં તમને એક વાત કરી હતી કે આપણે પોષક સ્તરમાં પ્રોયુબિસ્ટ બોડી અને યુબિસ્ટ બોડી વિશેનો થોડો વધુ અભ્યાસ એ અગાઉના લેક્ચરમાં કરશું, આજે આપણે આજે એના વિશે આજે ચર્ચા કરવાના છીએ। લેક્ચર નંબર 2 માં જે છેલ્લે આપણે આપ્યું તમે જોઈ છે લઘુ બીજાણુ, લાક્ષણિક લઘુ બીજાણુ ધાની જે રચના જે છે એમાં 4 સ્તરો હોય છે, જે પૈકી અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તરો અને પોષક સ્તર। એમાં આપણે પોષક સ્તરમાં થોડી ઘણી વધારે ચર્ચા કરવાની છે। આપણે એવું ચર્ચા કરી હતી મિત્રો કે પોષક સ્તર એ એક સ્તરીય હોય, એની અંદર સામાન્ય એક કોષકેન્દ્ર, કેટલીક વખતે મુક્ત કોષકેન્દ્ર પટલનું વિભાજન થવાના કારણે તે બહુકોષ કેન્દ્ર પણ જોવા મળે છે। આ પોષક સ્તરના કોષોમાંથી આ જે બીજાણુજનક પેશીના કોષો એ પોષણ મેળવી અને અર્ધીકરણ પ્રકારનું વિભાજન પામે અને એકકીય પરાગરજનું નિર્માણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે। તો આ બીજાણુજનક પેશીના કોષો જ્યારે આમાંથી પોષણ મેળવે તો સ્વાભાવિક છે કે પોષણ મેળવવાના કારણે આ એક એક સ્તરીય પોષક સ્તરના કોષો એ વિઘટન પામી જાય, પરંતુ તે વિઘટન પામે તે પહેલા એટલે કે પોષક સ્તરના કોષો વિઘટન પામતા પહેલા તેના એટલે કે પોષક સ્તરના કોષરસમાં એક વિશિષ્ટ પ્રકારની કણિકામય રચના જેને આપણે પ્રો યુબિસ્ટ બોડી તરીકે ઓળખીશું। એ પ્રો યુબિસ્ટ બોડીનું નિર્માણ થાય છે। આ પોષક સ્તરના કોષો વિઘટન પામે તે પહેલા એની અંદર કઈ બોડી નિર્માણ થશે? પ્રો યુબિસ્ટ બોડી। આ પ્રો યુબિસ્ટ બોડી એ ભવિષ્યમાં વધુ વિકાસ સાધી, વધુ પરિપક્વ બની અને યુબિસ્ટ બોડી માં ફેરવાય છે। મિત્રો, આ યુબિસ્ટ બોડી એ બીજું કઈ જ નથી, સ્પોરોપોલિનિનની બનેલી રચના છે। સાની બનેલી રચના છે? સ્પોરોપોલિનિન। એના વિશે આપણે આગળ વધારે જોઈશું કે સ્પોરોપોલિનિનનું કાર્ય શું છે વગેરે વગેરે, પરંતુ આ યુબિસ્ટ બોડી એ સ્પોરોપોલિનિનની બનેલી રચના છે। એટલે જ્યારે પણ આપણે જાણી શકો, આપણે લઘુ બીજાણુ જનનની વાત પૂર્ણ કરી હતી કે આ લઘુ બીજાણુ જનક પેશીના કોષો છે, સમજી લો ફોર એક્ઝામ્પલ તરીકે કે અહીંયાથી આ કોષને હું નાશ કરવા મતલબ વિઘટન નથી પામતા, પરંતુ એનો આપણે બહુ ચર્ચા કરી હતી પ્રમાણે અર્ધીકરણની ક્રિયા થઈ અને જો એમાંથી જ્યારે પરાગરજ બને, સમજો કે આ પરાગરજ નિર્માણ પામી તો આ પરાગરજની ફરતે સૌથી બહારની બાજુએ એક આવરણ નિર્માણ પામે છે જેનું નામ છે સ્પોરોપોલિની। એ સ્પોરોપોલિની એટલે કે યુબિસ્ટ બોડી એ આ પોષક સ્તરના કોષોમાંથી સ્ત્રવિત થાય છે। એટલે કે જ્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામેલા બાદ જ્યારે એકકીય પરાગરજનું નિર્માણ થશે, એની સાથે સાથે આ પોષક સ્તરના કોષો પણ એને પોષણ આપતા વિઘટન પામતા જતા છે, બંને ક્રિયા સાથે થતી છે।
જ્યારે આ પરાગરજ નિર્માણ પામી ગઈ હશે એવામાં આમાંથી એક પદાર્થ સ્રવિત થતો હોય છે જેનું નામ છે યીસ્ટ બોડી જેને આપણે સ્પોરો પોલેની તરીકે પણ આપણે ઓળખીશું સાદર ઓળખીશું સ્પોરો પોલેની એક જટિલ કાર્બનિક પદાર્થ છે જટિલ કાર્બનિક પદાર્થ આ સ્પોરો પોલેની એ કેરોટિનોઇડ્સ તમે શબ્દ સાંભળ્યો હશે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 9 જૈવિક અણુઓમાં તમે વિવિધ પ્રકારના રાસાયણિક પદાર્થો ભણ્યા છો એમાં તમે એક શબ્દ સાંભળ્યો છે કેરોટિનોઇડ્સ આ સ્પોરોપોલેનિન એ કેરોટિનોઇડ્સનો પોલિમર છે સાનો પોલિમર છે કેરોટિનોઇડ્સનો પોલિમર છે અને આ કેરોટિનોઇડ્સનો પોલિમર એટલે સ્પોરોપોલેનિન સ્પોરોપોલેનિન એટલે કે યુવિસ્ટ બોડી આ યુવિસ્ટ બોડી જે શબ્દ જે છે બરાબર ધ્યાનમાં રાખશો ઘણીવાર આવું એક્ઝામમાં નીચેની અંદર પૂછાયેલું છે એટલે આ જે યુવિસ્ટ બોડી જે છે યુવિસ્ટ બોડીનો સ્ત્રાવક હોય એટલે કે સ્પોરોપોલેનિનનો સ્ત્રાવક હોય જે સૌથી છેલ્લે એટલે કે પરાગરજનું નિર્માણ થાય એ સમયે સૌથી છેલ્લે સ્રવી થાય સૌથી બહારનું આવરણ જે છે પરાગરજમાં એ સ્પોરોપોલેનિન નામના જટિલ કાર્બનિક પદાર્થનું નિર્માણ પામેલું છે તો આટલી બાબતો ધ્યાનમાં લેવાની છે તમારે એટલે તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય યીસ્ટ બોડી એ લઘુબીજાણુ ધાનીના કયા સ્તરમાં નિર્માણ પામે તો પોષક સ્તરમાં નિર્માણ પામે અથવા ક્યાંથી સ્રવિત થાય પોષક સ્તરના કોષોમાંથી સ્રવિત થાય યીસ્ટ બોડી એ પહેલા એ પ્રોયુબિસ્ટ બોડી સ્વરૂપે નિર્માણ પામતી હોય આ પ્રોયુબિસ્ટ બોડી કણિકામય સ્વરૂપ છે જે તેના પોષક સ્તરના કોષકસમાં નિર્માણ પામેલું હોય આનો આપણે રાસાયણિક બંધારણ જોઈએ તો તે કેરોટિનોઇડ્સનો પોલિમર છે ઓકે મિત્રો આમાં તમારે આટલું જ ધ્યાનમાં લેવાનું છે હવે આપણે અહીંયા એક ચર્ચા આપણે કરી ગયા હતા ફરીથી ઝડપથી રિવિઝનમાં લઈ લો કે લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો પરાગ માતૃકોષ જેને આપણે પીએમસી પોલેન મધર સેલ પીએમસી તરીકે આપણે ઓળખાવ્યું હતું આ પીએમસી ના કોષ જે હોય એ રંગસૂત્ર દ્રષ્ટિ કેવા હોય દ્વિકીય હોય મિત્રો અહીંયા એક બાબત એક વાક્ય બરાબર ધ્યાનમાં રાખજો અહીંયા લઘુ બીજાણુ જનક પેશીના કોષો એ સઘન અને સમજાત રીતે ગોઠવાયેલા હોય બધા સમજાતો સરખા કદના હોય ખૂબ સઘન રીતે ગોઠવાયેલા હોય એની વચ્ચે આંતરકોષીય અવકાશ હોય નહીં રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિકીય છે આ દ્વિકીય કોષોમાં અર્ધીકરણ નામની જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી જ્યારે પરાગરજ બને છે પરંતુ અહીંયા પ્રત્યેક બીજાણુ જનક પેશીનો કોષ લઘુ બીજાણુ માતૃકોષમાં પરિણમવાની ક્ષમતા ધરાવે એટલે કે પ્રત્યેક કોષનું અર્ધીકરણ થશે અને પ્રત્યેક કોષમાંથી પરાગરજનું નિર્માણ થશે આપણે જે સ્ત્રી કેસની ચર્ચા કરીશું ત્યારે જોઈશું એમાં પ્રત્યેક કોષ મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તવાની ક્ષમતા ધરાવતો નથી આ બેમાં તો ડિફરન્સ છે માટે અત્યારથી કહી દઉં તમને અહીંયા બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ લઘુ બીજાણુ માતૃકોષ એટલે કે પોલેન મધર સેલ પરાગ માતૃકોષમાં પરિણમવાની ક્ષમતા ધરાવે દાખલા તરીકે અહીંયા 1000 કોષ હોય ફોર એક્ઝામ્પલ તરીકે 1000 બીજાણુજનક પેશીના કોષ હોય તો દરેકનું અર્ધીકરણ થશે દરેક અર્ધીકરણને આપણે જાણીએ છીએ કે એક કોષનું અર્ધીકરણ થાય તો એકમાંથી કેટલા કોષો બનશે પહેલા બે કોષો બનશે આ સ્ટેજને આપણે ડાયોડ અવસ્થા તરીકે આપણે ઓળખીશું કઈ અવસ્થા તરીકે ડાયોડ એટલે કે દ્વિકોષીય અવસ્થા આનો અર્ધીકરણ નંબર આ અર્ધીકરણ નંબર એક ઘટના તરીકે આપણે ઓળખીએ છીએ આને આપણે કહીશું અર્ધીકરણ નંબર બે પ્રકારની ઘટના જેના કારણે આપણે જાણીએ છીએ કેટલા કોષો અસ્તિત્વમાં આવશે ચાર કોષો અસ્તિત્વમાં આવશે આ
આજે ચારે ચાર કોષો હોય છે એ ચારે ચાર કોષો એકબીજા સાથે જોડાયેલા હોય છે આ ચાર કોષો બને એટલે અધિકરણના લેખમાંથી કેટલા કોષો બને ચાર પણ બધા જ કોષો જે છે બધા જ કોષો એ રંગસૂત્રથી કેવા તો બધા જ કોષો મિત્રો એ રંગસૂત્રથી કેવા છતો એકકીય છે તો જો એકમાંથી ચાર બને તો ફોર એક્ઝામ્પલ તરીકે બીજા ઉદાહરણ પેશીના કોષોમાં 1000 કોષ હોય તો તો બધા જ કોષો જો અધિકરણ પામે તો કેટલા કોષો કેટલી પરાગરજ બનશે 4000 પરાગરજ બનશે પરાગરજનું નિર્માણ વધારે થવું જરૂરી છે કેમ થવું જોઈએ વગેરે આપણે પછી જ્યારે પરાગરજનો પોઈન્ટ જોઈશું એ વખતે આપણે એની ચર્ચા કરશું પણ હંમેશા નર જન્યુઓ એ માદા જન્યુ કરતા સાપેક્ષમાં સંખ્યાની દ્રષ્ટિએ વધુ હોય તો અહીંયા પરાગરજ જે છે પરાગરજ નિર્માણ વધારે પ્રમાણમાં થશે હવે આપણે આટલા સુધી આપણે બહુ ચર્ચા કરી હતી આમાં તમને એક પોઈન્ટ બીજો પણ તમને કદાચ ખ્યાલ હોય કે ચારે ચાર પરાગરજના કોષો એકસાથે જોડાયેલા છે એના માટે જવાબદાર કઈ રચના હતી કઈ બાબત હતી યાદ કરો જો તમે લેક્ચર બહાર પર નિહાળ્યું હોય તો સેલ્યુલોઝ કયો પદાર્થ હતો સેલ્યુલોઝ સેલ્યુલોઝ દ્વારા આ બધા કોષો એકબીજા સાથે સઘન રીતે જોડાયેલા હોય અને સેલેજ નામના ઉત્સેચક દ્વારા આ જે પોષક સ્તરના કોષમાંથી કયો ઉત્સેચક સેલેજ અગાઉના લેક્ચરમાં લખેલું છે સેલેજ નામના ઉત્સેચક દ્વારા સેલ્યુલોઝનું વિઘટન થાય અને આ જે પરાગરજ જે છે પરાગરજ એ મુક્ત સ્વરૂપે એકબીજાથી છૂટી સ્વતંત્ર પરાગરજનું શું થશે નિર્માણ થશે અને એ પોતે એ પરાગનયની ક્રિયા કરવા માટે તૈયાર હશે તો મિત્રો આ સુધી આપણે બહુ ચર્ચા કરી લીધી હતી આના વિશે પણ તમે બહુ થોડી ઘણી માહિતી આપી અત્યારે થોડું વધુ સમજવાનો આપણે પ્રયત્ન કર્યો હવે પરાગનું નિર્માણ થઈ ગયું છે તો હવે આપણે સારી ચર્ચા કરશું પરાગરજની રચના વિશે પરંતુ તમારી જે એન્સેલની બુક જે છે એ એન્સેલની બુકની અંદર તમે ચેપ્ટર નંબર 2 જે છે ચેપ્ટર નંબર 2 માં ત્રણ આકૃતિ આપેલી છે તમે દરેક મિત્રો તમે જોઈ શકો તમને હું પેજ નંબર કહી દઉં પેજ નંબર જે છે બુકની અંદર પેજ નંબર 22 નંબરના પેજ ઉપર એ બી સી ત્રણ આકૃતિ આપેલી છે એમાં ત્રીજા નંબરની જે આકૃતિ જે છે ઉક્ત સ્ફોટન પામેલી પરાગાશયની રચના તો કેટલીક વાર મિત્રો એ આકૃતિ જે આકૃતિ એક્ઝામમાં પૂછી શકાય કોઈ એવો પ્રશ્ન પૂછે ઉક્ત પરાગાશયની નામ નિર્દેશિત આકૃતિ દોરી લઘુ બીજાણુ ધાનીની રચના વર્ણવો અથવા તો પરાગાશયની રચના વર્ણવો તો મિત્રો એ આપણે ખૂબ ઝડપથી એ આકૃતિને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ અને એ આકૃતિ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ હું અહીંયા દોરું છું તમે બધા જ મારી સાથે સાથે જ પેન્સિલથી દોરવાનો પ્રયત્ન કરશો ખાસ તમે ધ્યાનમાં રાખશો હું અહીંયા કઈ રીતના દોરું છું એને તમે સમજવાનો પ્રયત્ન કરશો ઉક્ત સ્ફોટન પામેલી પરાગાશયની રચના ફરીથી સ્ફોટન પામતો પરિપક્વ પરાગાશય એમ તો પણ આપણે કહી શકીએ સ્ફોટન પામેલું પરિપક્વ પરાગાશયની રચના તો કયા બે સ્તરનો નાશ થાય
તો મધ્ય સ્તર અને પોષક સ્તર આ મધ્ય સ્તર અને પોષક સ્તર આ બંને નાશ પામી જાય છે એટલે કે જ્યારે પરિપક્વ પરાગાશય હોય જ્યારે સ્પોટર પામવાનું હોય અને એમાંથી જ્યારે પરાગરજ બહાર આવે એ સમય દરમિયાન એ પરાગાશયમાં ફક્ત કેટલા સ્તર હોય બે જ સ્તર હોય છે એક સૌથી બહારનું અધિસ્તર એની એની અંદરનું કે જે બીજનું શોષણ કરે સ્ફુટન પામવામાં મદદરૂપ થાય જેને આપણે સ્ફુટી સ્તર અથવા તો તંતુમય સ્તર તરીકે આપણે એને ઓળખીએ છીએ તો જો અહીંયા આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ અહીંયા જ્યારે આપણે આકૃતિ દોરીએ ત્યારે ધ્યાનમાં રાખવાનું કેટલીક વખત કેટલીક આકૃતિ એવી હોય કે જે જેનો પહેલેથી શેપ બનાવી લેવો જરૂરી છે તો આપણે ડોટેડ રેખા વાળી પહેલા આપણે શેપ બનાવીએ ધ્યાનમાં રાખશો આ રીતે ડોટેડ રેખા વાળી આપણે શું બનાવી દીધું શેપ બનાવી દીધું આ વિસ્તરણના કોષો ઉપર તરફ દોરી દીધા એ રીતે આ રીતે આપણે નીચે બાજુ નીચેની બાજુએ પણ વિસ્તરણના કોષો દોરી દીધા બહારની બાજુ સૌથી બહારની બાજુ અધિસ્તર હવે એની અંદરની બાજુએ એક સ્તરીય સ્તર તંતુમય સ્તર થોડા અલગ પડે માટે હું રંગીન બીજા કલરથી બતાવું છું સામાન્ય રીતે પરાગાશયની અંદર આવો કે રંગીન હોય નહીં એમને સમજવાનું કે લાલ રંગના અધિસ્તર કોષો હોય અને બ્લુ રંગના તંતુમય સ્તરના કોષો હોય આ તો આપણે આકૃતિમાં અલગ પડે અને સરળતાથી સમજી શકાય માટે આપણે અલગ અલગ પ્રકારના ચોકનો ઉપયોગ કરીને દોરીએ છીએ આ થઈ ગયા બે સ્તર હાલ જ મેં વાત કરી પરિપક્વતાએ કેટલા સ્તર હશે માત્ર બે જ સ્તર હશે અધિસ્તર અને તંતુમય સ્તર અહીંયાથી આ રીતે બહુકોષીય રચના જોવા મળશે જેની અંદર જરા પણ આંતરકોષીય અવકાશ હશે નહીં અને સઘન રીતે ગોઠવાયેલા કોષો મૃદુતક પેશીના કોષોની બનેલી રચના જોવા મળશે આ રચના જે છે તે તંતુ સાથે જોડાયેલી હોય
આ રીતે આપણે કોષો બતાવી દઈશું. પરાગરજ અથવા લઘુ બીજાણુની રચના
મિત્રો પરાગરજ જે છે એ પરાગરજ આપણે જાણીએ છીએ નર પ્રજનન અંગ પુંકેસરમાંથી નિર્માણ પામી આ પરાગરજનું જો આપણે સ્થાનની ચર્ચા કરીએ સ્થાન તે પરાગ કોટરમાં આવેલી સામાવેલી હોય પરાગ કોટરમાં આવેલી હોય આ જે પરાગરજની છે એ પરાગરજને તમારે નિહાળવી હોય તો તમે મિત્રો તમારી આજુબાજુમાં તમે જાસૂદ તરફ રોકતા છો હિબિસ્કસ રોજા સાઇનેન્સિસ તમારી આસપાસ જાસૂદ કે ધતુરાનું તમે પુષ્પ લાવજો જ્યારે આપણે સ્કૂલમાં મળીશું ત્યારે પણ આપણે અભ્યાસ કરીશું એનો તમારે પ્રેક્ટિકલ પણ છે એટલે આપણે લેબમાં પણ આપણે અભ્યાસ કરીશું પરંતુ હાલમાં તમે ઘરે તમારી આસપાસ જો પુષ્પ ક્યાંય હોય તો તમે જોઈ શકો છો કે જાસૂદની અંદર પુંકેસર કેવા રંગનું હોય મિત્રો વિરાશ કરતા રંગનું હોય પુંકેસર કેવા રંગનું હોય વિરાશ કરતા રંગનું દાખલા તરીકે તમે જાસૂદ પુષ્પનો ઉપર એક્ઝામ્પલ તરીકે તમે જાસૂદ લેશો અને તમે એક બીજું પુષ્પ લઈ આપો ધતુરો આ જાસૂદ પુષ્પ જે છે જાસૂદના પુષ્પના પુંકેસરને તમે ટચ કરજો જો એમાંથી પરાગરજ બહાર આવેલી છે તો તમારી આંગળીઓ ઉપર પાવડર જેવી રચના જે પરાગરજ જે તમારી આગળ ઉપર જોવા મળશે તમે ધતુરાનું પુષ્પ લેશો તો ધતુરાના પુષ્પમાં સફેદ રંગની પરાગરજ જોવા મળશે અને સફેદ રંગની તમારા જ્યારે તમે ટચ કરશો તમારી આગળ ઉપર સફેદ રંગનો પાવડર આવશે જેને આપણે પરાગરજને ઓળખીશું એટલે અહીંયા સફેદ રંગના પાવડર જેવી રચના સફેદ રંગના પાવડર જેવી રચના જે પરાગરજ છે મિત્રો આપણે આ પરાગરજ જે છે પરાગરજનો વધારે નજીકથી અભ્યાસ કરવો તમને થાય છે આંગળી પર તમને પાવડર જેવું લાગશે તમે એને સરખી નિહાળી શકો જો આપણે સારી રીતે નિહાળવો હોય તો આપણે સારો ઉપયોગ કરવો પડશે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડશે તો તમે જ્યારે તમે પોતે જ્યારે આપણે લેબમાં મળીશું પ્રેક્ટિકલમાં ત્યારે આપણે જોઈશું આપણે જાસૂદ અને ધતુરો બંને લાવીને એની સાથે આપણે દાખલા તરીકે ધતુરો જે છે એ ધતુરાને આપણે પરાગરજ લીધી એ પરાગરજને આપણે તમારા રિસેપ્શન બોક્સમાં રહેલી સ્લાઇડ જે છે એક સ્લાઇડ લેવાની એ સ્લાઇડની ઉપર પાણીનું ટીમ્પુ મૂકવાનું પાણી બિંબુ મૂકી અને અહીંયાથી ધતુરાની કાં તો જાસૂદના પરાગરજ ઉપર જે પાવડર જે છે એ પાવડરને આપણે આની ઉપર મૂકશું પાણીના ટીમ્પા ઉપર અને પાવડર લઈ એની ઉપર આપણે નાની કવર સ્લિપ ઢાંકીશું અને જો આપણે આનો માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરીએ સામાં અભ્યાસ કરશું માઇક્રોસ્કોપમાં માઇક્રોસ્કોપમાં જો આપણે અભ્યાસ કરીએ માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ તો તમે ગોળાકાર લંબગોળાકાર અંડાકાર વિવિધ આકારની વિવિધ રંગની વિવિધ સપાટી ધરાવતી એટલે કે જુદા જુદા પ્રકારની વિવિધતા ધરાવતી પરાગરજ તમને જોવા મળશે પણ મિત્રો ધ્યાનમાં રાખજો જો આપણે એક જ વનસ્પતિની પરાગરજ લઈએ તો બધી જ પરાગરજ સરખી જશે એમ નથી કહેતો એક જ વનસ્પતિની પરાગરજમાં વિવિધતા જોવા મળે તમે જો જાસૂદની પરાગરજ લેશો તો કંટકીય હશે બારે સમાન કંટકીય આપણે જોઈએ છીએ હમણાં પછી આપની સાથે તમને સમજાવું છું અને જો આપણે ધતુરાની પરાગરજ લઈશું તો લિસી હશે એટલે કે બાહ્યાકાર દ્રષ્ટિએ પણ પરાગરજમાં વિવિધતા જોવા મળે છે
એટલે હું એવું કહેવા માંગુ છું કે જુદી જુદી વનસ્પતિમાં આપણે આસપાસ રહેલી જુદી જુદી વનસ્પતિના પુષ્પો આપણે એકત્રિત કરીએ અને એની પરાગરજનો આપણે અભ્યાસ કરીએ તો પરાગરજની અંદર પરાગરજની જે પરાગરજમાં તેના રંગમાં તેના કદમાં તેની રચનામાં તેની સપાટી તેનો આકાર વારંવાર રિવિઝન કરશો, એક વખત વિડિયો જોઈ નોટબુકમાં ઉતારી દેશો, પછી બુકમાંથી રિવિઝન કરજો, અને કોઈ પણ પ્રશ્ન કે પ્રોબ્લેમ હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. અહીંયા આપણે લેક્ચર પૂરું કરીએ છીએ, નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય ભારત.